સાથે મૈત્રી, ઉદ્ધવજીની ભગવાન સાથે મૈત્રી, દ્રૌપદીની ભગવાન સાથે સખ્ય ભાવ છે. મિત્રતા બાંધવી ને તોય હરી આરે. ચિત્રકૂટમાં યુપીમાં જાઓ, હજી રામ સખાનું મંદિર છે. કેદ ભક્ત જ્યાં રામ 13 વર્ષ રહ્યા, એવા ભક્ત થઈ ગયા એને રોજનો ક્રમ. એવું જ માને રામ ને ભગવાન ને, રામ મારા સખા છે. અને એક દિવસ સાક્ષાત રામજી ઘોડા પર સવાર થઈ અને ત્યાં આવ્યા, એને દર્શન આપ્યા. હજી રામ સખાનું મંદિર છે જ્યાં ચિત્રકૂટમાં મારી કથા હતી યુપીમાં. કોઈને કયો રામ સખાનું મંદિર ક્યાં, તો હજી એ તરીકે જ ઓળખાય છે. કોઈ પણ પ્રકારનો નાતો ટૂંકમાં ભગવાન હારે જોડવો. મને મળ્યા છે કૃષ્ણ પતિ, સખી હું તો ભાગ્યવતી. ગોપિકાઓએ નાતો જોડ્યો પ્રીતમ તરીકે. મને મળ્યા છે કૃષ્ણ પતિ રે સખી. બીજાને જે કેવું કે પોતાને અંદર થી ઓડકાર આવવો જોઈએ. ગોપીએ કહી દીધું, બીજા કે ન કે, સખી હું તો ભાગ્યવતી. મારા મંડળાની મૂંઝવણ ટળી, સપનામાં કાનુડે રાસ રચ્યો, પણ મારી પ્રીતિ તો મારા શ્યામની સંગાથે હતી, અન્ય જગ્યાએ નહીં. મોહનથાળ ખાઈ લે તો ચા મોડી લાગે, એ બનાવતા આવડવો જોઈએ. તો ચાસણી વધારે આવી જાય તો કડક થઈ જાય, ભાવે નહીં. અને વધારે શેકાઈ જાય તો પણ ભાવે નહીં, કાચો રજાય તો પણ ભાવે નહીં. સમ્યક પ્રીતિ શ્યામ સંગાથે. દાસ્યમ છેવટે લખી નાખ્યું આત્મનિવેદન, કે દુનિયાની સામે દંભ કરવો નહીં, દંભ એ મહાપાપ છે. જેવા હોય ને એવા રજૂ થવું. ભજન ને છુપાવવું, સ્વભાવને પ્રગટ કરવો. દંભ કરવો એ પાપ. પૂજ્ય ડુંગરે મહારાજ કહેતા કે જગતની સામે ભગત બનીને આવે
અને પછી જો કઈ ભૂલ કરે ને તો ભગવાન બે ભાઠા વધારે મારે એને. ડુંગરી મહારાજ ના શબ્દ. નવ પ્રકારની ભક્તિ છે અસુરના બાળકો. બીજો શ્લોક પ્રહલાદજીના શબ્દો બહુ સુંદર. અસુરના બાળકો જીવવું હોય તો ધન્ય થજો. કોમારો આચરિત પ્રાગ્ઞો ધર્મન ભાગવતાનિહ દુર્લભમ માનુષ જન્મમ તદપ્યમ ધ્રુવમર્થ. બાલ્ય અવસ્થામાંથી ભક્તિની શરૂઆત કરજો પ્રહલાદજી કહે છે, અને તો જ બાળપણમાંથી સંસ્કાર ન હોય તો કોઈ દી યુવાની ભગવાનમય બને ન બને. બાળપણના સંસ્કારો તો યુવાની પરમાત્મામય બનાવી ન પડે એની મેળા એ બની જાય. એક સંત મહાત્મા રહેતા હતા, એના શિષ્યોને રોજ બોધ આપે, કંઈક ને કંઈક બોધ આપે. પનિહારીઓ ત્યાંથી નીકળે પાણી ભરવા માટે. એક દિવસની વાત છે, ત્રણ સખીઓ નીકળી અને મૈત્રી કરવી ને સખ્ય ભાવ રાખવો ને, તો એવી વ્યક્તિ સાથે રાખો કે જેના સંગમાં રહેવાથી આપણી ભક્તિ વધે, આપણો ભરોસો વધે, આપણું સતમાર્ગે જવાનું વધી જાય, આપણું જીવન પરિવર્તન થાય, કઈ જીવવાનો ક્યાંક રસ્તો દેખાય, સુખ દુઃખમાં જે આવીને ઉભા રહી એવી જગ્યાએ સખ્ય ભાવ રાખો. અહીંયા શાસ્ત્ર કહે છે કે સંત મહાત્મા અને ત્રણ પનિહારીઓ નીકળી, મહાત્મા એવું બોલે છે કે ન રંગ અગલી કો, ન રંગ પીછલી કો, બીચલી કો રંગ થોડમ થોડા. એટલે પનિહારીઓને એવું લાગ્યું કે આમ તો મહાત્મા થઈ ગયો એટલું જ છે, આપણે નીકળીને આપણને કંઈક કહે છે આ ત્રણેય. પતિને જઈને ઘેર કીધું કે અહીં મહારાજ બેઠા છે, કહેવાય સાધુ ને અમને આવું કે છે. ત્યારે એના પતિ મહાત્મા પાસે આવે. મહાત્માએ બહુ સરસ વાત કરી કે તમે તમારી રીતે જે અર્થ કરતા હોય તે, પણ હું તો મારા શિષ્યોને કહેતો હતો કે ન રંગ અગલી કો. બાલ્ય અવસ્થા જેની સારી જાય એ કાંઈ બહુ નવું નથી, કારણ કે બાળપણમાં એને કાંઈ ખબર નથી હોતી. ન રંગ પીછલી કો, વૃદ્ધાવસ્થા જેની સારી જાય જાય કઈ નક્કી કઈ નવું નથી, કારણ કે આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી. પણ બીચલી કો રંગ થોડમ થોડા, વચ્ચેની અવસ્થા યુવાવસ્થા જેની ભગવાનમય જાય એને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. મહાત્મા એવું કહે છે વચ્ચેની અવસ્થા. પ્રહલાદજી બોલ્યા જ કોમારો આચરે, હે અસુરના બાળકો, બાળપણથી હરિ નામ લેજો, ભક્તિ કરજો, ભજન કરજો, તો યુવાની તમારી આપોઆપ પરમાત્મામય થઈ જશે. પછી વૃદ્ધાવસ્થામાં સવાલ નથી. પ્રહલાદજી એ પણ બોલ્યા કે માણસનું 100 વર્ષનું આયુષ્ય હોય એમાં 50 ઊંઘમાં જાય. આમ તો 60 વર્ષનું આયુષ્ય ગણો ને અત્યારે કલયુગમાં, અને એમાં આ એટેક ક્યાંથી આવ્યા જ કોણ જાણ. આમ તો એક જોતા એ ભાગ્યશાળી છે એટેક વાળા, કે બિલકુલ દુખી નહીં, હજી આપણે જોતા રહેતા પૂરું થઈ જતું હોય. નહીતર ઘરમાં પૈસા એ ખૂટી જાય, માણસો એ થાકી જાય ને તોય જીવ જતો ન હોય એવી સ્થિતિ હોય. 60 વર્ષનું આયુષ્ય એમાં 30 ઊંઘમાં જાય, કારણ કે 12 કલાક રાત્રિ, 12 કલાક દિવસ, એટલે અડધું તો ઊંઘમાં જ ગયું. 30 વર્ષ એમાં 20 વર્ષ વિદ્યાભ્યાસ માટે ગયા, પાછળ વધ્યા કેટલા હરિભજન માટે. હે અસુરના બાળકો, સાવધાન રહેજો, સ્મરણ કરજો, ભજન કરજો. વીજળીને ચમકારે મોતીડા પરવી લેજો એનો અર્થ એવો. તો બને બેનપણીઓ, છેવટે ગંગા સતીએ પાનબાઈને સાવધાન કરી દીધા હતા,
કે તમે મને સદગુરુ માનો છો, ભલે આપ મારી સખી હો, પણ હવે મારું તેડું મને નજીક દેખાય છે, મારો જવાનો વખત આવ્યો છે, હવે હું આ ધરતી પરથી વિદાય લઈશ, પણ એ પેલા તમારે કઈ જાણી લેવું હોય તો બોલો, નહીતર પાછળથી કોણ તમને રસ્તો બતાવશે? પછી આ પદ લખાયું વીજળીને ચમકારે, અભણ છે હાવ ગંગા સતી, છતાં એના શબ્દો કેવા છે. અહીંયા શાસ્ત્ર કહે છે, ગિરણા કશિપુ વિચાર કરવા લાગ્યો, પ્રહલાદજી એકે રીતે મરતા નથી, હવે એક કામ કરું, આને ભોજન આપવાનું બંધ કરી દો, જમવાનું નહીં આપવાનું. પણ પ્રહલાદજી એક બે ને ત્રણ દિવસના ઉપવાસ થયા, શ્રીમન નારાયણ 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 હરિનામ શરૂ કર્યું. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મીજી કેવા લાગ્યા ભગવાનને, કે સાંભળો છો કે નહીં, આજે પાંચ પાંચ સાત સાત દિવસથી પ્રહલાદજી ભૂખ્યા બેઠા છે, જાઓ છો કે હું જાઉં? ભગવાન કેવા લાગ્યા, આટલી બધી ઉતાવળ કે હા કસોટીની કઈક સીમા હોય, અને સાક્ષાત લક્ષ્મી દેવી પ્રગટ થયા પ્રહલાદજીના ઓરડામાં, બંધ ઓરડો, છ છ દિવસના ઉપવાસ, મુખમાં કીર્તન અને વૈકુંઠ ને ડોલાવી દીધું. લક્ષ્મી દેવી હાજર, 56 ભોગ લાગી ગયા સામે એક સેકન્ડમાં. પ્રહલાદજીની આંખ બંધ હતી. જો પ્રહલાદ, હું આપને જમાડવા આવી છું, પોતાના હાથે ભોજન કરાવવા માંડ્યા. અસુરો જ્યાં જુએ છે, મહારાજ ગજબ થઈ જાય છે, ખબર નહીં શું થાય છે. આ પાપી ગમે એમ કરી તો મરતો નથી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. કશિપુ વિચારે છે કે હવે ગમે એમ કરું ને મારા હાથે આને મારી નાખું. પ્રહલાદજી અડગ બની ગયા, શ્રદ્ધા વધી, અગ્નિ બાળી શકી નહીં, બરફમાં દાંટ્યા કઈ થયું નહીં, મેલી વિદ્યાના પ્રયોગ કઈ અસર નહીં, ઝેર પાયું કઈ થયું નહીં. ફરી એક દિવસની વાત, સામે આવે છે કે પ્રહલાદ, હરિ નામ લેવાનું છોડી દે. પ્રહલાદજી કેવલ એટલું જ બોલ્યા, પિતાજી દિશાઓને જીતવી સહેલી છે, કારણ કે હિરણ્યકશિપુનું તપ હતું ને, ત્યાર પછી ભાગવતજીમાં વર્ણન આવ્યું, એનું સુખ ને સમૃદ્ધિ બહુ વધવા લાગી, વરસાદ મનમાન્યા થવા લાગ્યા, ધાન ધાન્ય પાકવા લાગ્યા, અમૃતની દહીં દૂધની નદીઓ વહેવા લાગી, વેલીઓ મધુરસ ટપકાવવા લાગી. સંપત્તિ તો તપથી ભગવાને આપી, પણ શક્તિનો સદુપયોગ હિરણ્યકશિપુ કરવા માટે તૈયાર નહોતો. એટલે ભગવાન કહેતા હતા, પાપીને ઊંચે ચડાવું છું ચડાવું છું, પણ પછી એવો ધક્કો મારું કોઈ ઊભો ન થાય. આપ્યું તો ખરા મેં, પણ તારે ઉપયોગ કેમ કરવો, ઈ ભગવાન નક્કી કરવાનું એને કહેતા હતા. હિરણ્યકશિપુ વિચાર કરે છે કે
ગમે એમ કરીને હવે મારે પ્રહલાદને મારવું છે. આ બાજુ ગોંડલ જૂનું છે ને, એટલે બધા જૂના જૂના આવે. આ બેનનો માંડવો હતો ને, તેથી કથા સાંભળતા હતા કે ગણપતિનું થાવું એ થાય, તમે બધા ધ્યાન રાખજો, હું કથામાં રહીશ. ના અહીંયા પહોંચી ગયા. પ્રીતિ છે કથા, લગ્ન લખાઈ જાય પછી તમે પણ સાંજે કે માંડવો ન ઓળંગાય, પીઠી ચોડાઈ ગઈ કે હું તો બેન આગળ જઈશ, કાંઈ ઓળંગાતું હોય કે ન ઓળંગાતું હોય હું થોડી વાર મળવા જઈશ. જેને બાળપણથી સત્સંગ કર્યો હોય તો જીવનમાં બહુ ફેર પડી જાય. પણ ઘરકામ કરી નાખીશ, છોકરીઓ કે જાઓ બા તમે જાઓ, એના કરતાં એને ક્યારેક કહેવું કે તમે સાંભળો, તમારે હજી જીવન બનાવવાનું છે, ઉપયોગી થાય છે. શાસ્ત્ર કહે છે પ્રહલાદજી બોલ્યા છે કે દિશાઓને જીતવી સહેલી છે, કારણ કે હિરણ્યકશિપુ પાતાળમાં જાય તો વિજય, આકાશમાં ગયો તો વિજય, સ્વર્ગમાં ગયો તો વિજય, જ્યાં જાય ત્યાં. અને આજે કે છે તારો ભગવાન ક્યાં છે, કે પિતાજી મારો ઈશ્વર ક્યાં નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાન, તમારામાં છે મારામાં છે, સામે જે સ્તંભ દેખાય એમાં છે હા પિતાજી. અને એ જ વખતે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ગદાનો પ્રહાર કર્યો, જોત જોતામાં ઋષિ ભગવાન નું પ્રાગટ્ય થયું. જ્યાં જોવે ને તો નીચેનું માનવનું શરીર, અને ઉપર હિરણ્યકશિપુ નજર કરે તો સિંહ જેવું મુખારવિંદ, જળબા ફાટેલા કેસવાળીઓ સુંદર, એવો પ્રકાશ પુંજ પથરાયો, બધાની આંખો અંજાઈ ગઈ. હિરણ્યકશિપુ જોતો જ રહી ગયો, માનવ છે કે પશુ. છાતી પુષ્ટ, આંખ ઉંગારા જેવી, જીભ તીવ્ર, કાન ઊંચા, ભયાનક ગર્જના કરી ભગવાને. દિશાઓના હાથીઓ ચિત્કાર કરવા લાગ્યા, સમુદ્રો ખળભળવા લાગ્યા, આકાશમાં દેવતાઓની મેદની લાગી ગઈ. ચરણ જો તો ધરતી ઉપર ને મસ્તક જાણે આકાશે પહોંચ્યું, એવો પ્રકાશ પુંજ. હિરણ્યકશિપુ આંધળો થઈ ગયો, ક્યાંમાં મને કાંઈ દેખાતું નહીં, પણ હતો એનો કાળ. સૂર્ય નારાયણ દેવના ઘોડાઓ જાણે દિશાઓ બદલી નાખી, નદીઓના વેણ બદલાઈ ગયા. જેમ ગરુડ સર્પને પકડે અને યુદ્ધ થાય, એ રીતે ભગવાને એને બરાબર લીધો. મા પોતાના બાળકને ગોદમાં પોઢાડે કે મુમરાની વચ્ચે જઈને ઋષિ ભગવાન બેઠા, હિરણ્યકશિપુને પોઢાડી દીધો. અને એ વખતે આકાશમાં આકાશવાણી થઈ કે હિરણ્યકશિપુ બરાબર સાંભળ, અત્યારે રાત નથી, દિવસ નથી, સંધ્યાનો સમય, અંદર નથી, બહાર નથી, ઉમરા વચ્ચે છું, માનવ નથી, પશુ નથી, ઋષિ છું. અસ્ત્ર શસ્ત્ર થી તને આજે નહીં મારે, બ્રહ્મા નું વરદાન યાદ કરી લે, આજે નોર વધાર્યા છે. જો જોતામાં ભગવાન ઋષિએ હિરણ્યકશિપુની છાતીને ચીરી નાખી, રુધિર પીવા લાગ્યા, આંતરડાઓ કાઢી નાખ્યા, એની વરમાળા પહેરી, અને એનું બ્રહ્મ તેજ ભગવાનમાં સમાયું. જય જય કાળ થયો, પુષ્પની વૃષ્ટિ થઈ, ઋષિ ભગવાન કી. ભગવાન એવો ભયાનક ક્રોધ આવી ગયો આજે, કહેવાય છે બધાને બીક લાગી. પ્રહલાદજી તો કાંપવા લાગ્યા, હું શું જોઉં છું, મારી નજર સામે જ મારા પિતાને માર્યા. પણ એનો પાપાચાર, અત્યાચાર, એનો સ્વભાવ, એના કુકર્મ, યજ્ઞનો વિધ્વંસ કરવામાં બાકી ન રાખી, ગાયોની કતલમાં જેને બાકી ન રાખી, ગૌશાળામાં આગ લગાડી, બાળકોને માર્યા, બ્રાહ્મણોની હત્યા કરી, આ પાપનું ફળ આજે મારા પિતાએ ભોગવ્યું. આંખમાંથી ચોધાર આંસુએ 5 વર્ષનો બાળક રડે, આંતરડાઓની કાઢેલી માળા, લોહીથી લથપથતા હાથ, સિંહાસન પર જઈને બેઠા. યક્ષો આવ્યા, કિન્નરો આવ્યા,
ચારણો આવ્યા, દેવતાઓ, એક પછી એક મહાદેવ આવ્યા. અરે બ્રહ્માજી આવી આવી સ્તુતિ કરે પણ ભગવાન શાંત થાય નહીં. હવે શું કરું? આમ ને આમ જો ક્રોધમાં ભગવાન રહેશે તો એક કામ કરો, કોઈ પણ વ્યક્તિને પુરુષને કોઈ ન ઓળખે એટલું એની પત્ની એની ઓળખે, પત્ની ઓળખે એટલું કોઈ ન ઓળખે. તો બહારના માણસો વખાણ કરે, ફલાણા ભાઈ બહુ સારા, પણ પત્નીને પૂછો. મૂળ સ્વભાવ તો ઘરમાં એ જ જાણે ને. એક કામ કરો, લક્ષ્મીજીને આના વિશે બધી ખબર હશે, એને જઈને પૂછો ને કે આ શાંત કેમ થાય. લક્ષ્મીજી પાસે બધા દેવતાઓ ગયા કે કામ કરો, અમે તો સ્તુતિ કરી કરીને થાકી ગયા પણ ભગવાનના સ્વભાવની ખબર નથી. તમને ખ્યાલ હોય ને બહુ ક્રોધ આવે ત્યારે કેમ શાંત થાય? તમે આવો ને લક્ષ્મીજીને કે. લક્ષ્મીજી કેવા લાગે, આજ મારું કામ નથી આમાં. કોઈ પણ પતિ પોતાના બાળકને મારે ને ત્યારે પત્ની સમજદાર હોય તો વચ્ચે જાય નહીં, એને ખબર હોય એકાદી મને લાગી જાય, એના કરતા છેટા હારા. લક્ષ્મીજી કેવા લાગે, આજ આવું રૂપ તો મેં નથી જોયું કોઈ, આવું ભયાનક, આવો ક્રોધ, હું તો જાવ જ નહીં વચ્ચે. પણ તો ઉપાય તો બતાવો, તમે ન જાવ તો કઈ નહીં. ભગવાનને શાંત કઈ રીતે કરવા એનો એક ઉપાય છે કે પિતા ગમે એટલો ક્રોધ કરે પણ બાળક નાનું જાય ને તો ગમે એવો પિતા શાંત થઈ જાય. દેવતાઓ તમારી સ્તુતિમાં એ છળ કપટ ભરેલું હોય, યક્ષો, કિન્નરો, ચારણો, નાગલોકમાંથી આવેલા નાગ દેવતાઓ પણ ભગવાનની પાસે જો પ્રહલાદજી જાય ને સ્તુતિ કરે ને હમણાં શાંત જાઓ પ્રહલાદજી. તમે પ્રહલાદજી આવ્યા જ, બહુ રડે છે પ્રહલાદજી, લોહીથી લથપથતો હાથ. ઋષિ ભગવાને પ્રહલાદજીના મસ્તક પર રાખ્યો. જીવનમાં ભગવાન પ્રમાણ પત્ર આપે ત્યારે સાચું સુખદેવજી એક શ્લોક લખે છે, ભગવાનના શબ્દો છે આ. પ્રહલાદ ધન્ય ધન્ય તે પ્રીતો તે અસુરોત્તમઃ. પ્રહલાદ ધન્ય ધન્ય તે પ્રીતો તે અસુરોત્તમઃ. હે બેટા, હે પ્રહલાદ, તને ધન્ય છે, ધન્ય છે, તને ધન્ય છે, કારણ કે અસુરના કુળમાં જન્મીને આવી ભક્તિ તે કરી, આટલી અડગતા, આટલો મારો ભરોસો, આવી શ્રદ્ધા. જા બેટા, આજે 71 પેઢી સહિત તારા પિતૃઓ તરી ગયા છે. જેના કુળમાં એક ભક્ત જાગે એની 71 પેઢીઓ તરી જાય. તને મારા ધન્યવાદ છે. પણ પ્રહલાદજીની સ્તુતિ, હે નાથ, આ પંક્તિ રોજ ગાવી જોઈએ. કથા તો પૂરી થઈ જાય, 3 દિવસમાં પૂરી થશે, પણ કથા પૂરી થયા પછી પંક્તિ ગાવી જેવું ગાય એવું થાય. કારણ શબ્દ બ્રહ્મ છે, આકાશમાં જતો રહે છે, એ વસ્તુ હકીકત બનીને રહે છે. બહુ સુંદર શબ્દો છે. ભગવાન તેરે ચરણો સે હમકો ન જુદા કરના. મારી સ્વામી કથા પૂરી થઈ ને ત્યારે ઘણા પૂછતા, બેન હવે શું કરશો? મેં કથા જ જીવનના છેલ્લા અંતિમ શ્વાસ સુધી ગાવી, એટલું નહીં જન્મ જન્મ એટલે જ આવું ધરતીમાં છે કે એના ગુણગાન ગાવાનો અવસર મળે, એથી વિશે શું જોઈએ બીજું? ભગવાન તેરે ચરણો સે હમકો ન જુદા કરના, જબ યાદ તેરી આયે મિલને કી દુઆ કરના. ભગવાન તેરે ચરણો સે હમકો ન જુદા કરના, જબ યાદ તેરી આયે મિલને કી
की दया करना भगवान વરદાન ના રમકડા ક્યાંક આપીને મને દૂર કરી નાખો ને, બીજી સજા કરવી હોય તો કરજો, પણ આપના ચરણ કમળ માંથી મારું મન ક્યાંય જાય નહીં, જન્મ જન્મ તમારો દાસ બનવું, અરે દાસ નો દાસ બનવું તો પણ મારા માટે ઘણું ગણાશે. હે હરિ, મારી આંખ આપના દર્શનમાં લાગી જાય, મારા હાથ આપના સેવા માટે લાગી જાય, અને મારા ચરણ મારા પગ કેવલ ને કેવલ આપના દેવાલય તરફ, આપની સત્સંગ તરફ, કથા તરફ જાય.